અગ્રણી અને આસીમભાઈ કુરેથી એ જાણીતા એડવોકેટ આપણી સાથે ઉપસ્થિત છે. શરૂઆત રુજાન ખંભાતાથી કરીશું. આપ પારસી છો રુજાનજી, અને ત્રિપલ તલ્લાક અંગે આપની માન્યતા શું છે કે સુપ્રીમ કોર્ટે તેને બાન મૂક્યો છે અને એ બાન મૂક્યા પછી સંસદે કાયદો ઘડવા માટે કહ્યું છે, આપ એની સાથે સંમત છો? મુસ્લિમ મહિલાઓના એકાધિક એટલે માનવ અધિકાર ઉપરની આ તરાપથી ત્રિપલ તલાક એમ માનો છો? સૌથી પહેલાં તો ત્રિપલ તલાકનો જે પ્રોસિજર છે અને જે પ્રોસિજર ખોટું યુઝ થતું હતું, એટલે કોર્ટે દખલગીરી કરી અને કોર્ટે કીધું કે હવે તમારે જે પ્રોસિજર છે પ્રમાણે. રુજાનજી, ઘણી વખત મોબાઈલ ઉપર આપી દેવામાં આવતા હતા, મોબાઈલ પર, વોટ્સએપ પર, પેલો આગળ પાછળ ચાલે તો રસ્તામાં, એટલે ધ પોઈન્ટ ઇઝ ધ પ્રોસિજર વોઝ રોંગ. ટ્રિપલ તલાકનું જે લોકોનું એક મહિના, બે મહિના, ત્રણ મહિના પ્રોસિજર છે એ કરો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે ઇટ્સ અ નોર્મલ થિંગ. પણ તમે રસ્તાની વચ્ચે કરી દો યા આવી રીતે તમે જેમ કહો મોબાઈલ વોટ્સએપ પર કરો, એ ખોટું હતું. ને એટલે દખલગીરી ખાલી આ ખોટા પ્રોસિજર માટે થઈ છે. જી રિજવાનભાઈ, રિજવાનભાઈ, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું છે કે